જે ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલ ને પ્રેસ કરી એક પ્રયોગ કર્યો કે બેટરી સાથે જ્યારે વાહક તારને જોડવામાં આવે છે ત્યારે તેના ફરતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો અહીંયા આપણે બેટરી જોડેલી છે બેટરી સાથે એક વાહક તારને જોડવામાં આવ્યો છે ડાબી બાજુ છેડાને ધનધ્રુવ તરીકે અને જમણી બાજુ છેડાને ઋણ ધ્રુવ તરીકે જો બેટરીને છેડો જોડાણ કરવામાં આવે છે એટલે કે વિદ્યુત પ્રવાહ વહે છે હવે વિદ્યુત પ્રવાહ વહે છે તો એની ફરતે ચુંબકીય ક્ષેત્ર છે કે નહીં એ ચેક કરવા માટે ઓસ્ટ્રેડે એક ચુંબકીય સોય લીધી જે અત્યારે ચુંબકીય સોય પૃથ્વી સાથે ઉત્તર દક્ષિણ ધ્રુવમાં છે એટલે કે ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં દક્ષિણ ધ્રુવ એ દક્ષિણ છેડામાં એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે જોડાયેલી છે પણ આ ચુંબકીય સોયને જો આ વાહક તારની નજીક લાવવામાં આવે તો તેનું કોણાવર્તન થાય છે તેને જોયું કે જેઓ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે તો જ કોણાવર્તન મળે છે તારની છૂટો કરવામાં આવે એટલે કે વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે તો કોણાવર્તન પાછું પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે આવર્તન પામે છે જેવું ફરીથી જોડ્યું વિદ્યુત તારને તો તરત જ ફરીથી કોણાવર્તન મળે છે એટલે કે વાહક તારના ફરતે ચુંબકીય ક્ષેત્ર છે અને આ ચુંબકીય સોય એના સ્પર્શકની દિશામાં હોય છે પણ પછી એને બેટરીના છેડા બદલ્યા તો ચુંબકીય સોયમાં પણ કોણા વર્તણ બદલાઈ જાય છે અને તે ઉત્તર ધ્રુવ એ દક્ષિણ ધ્રુવ બને છે ને દક્ષિણ ધ્રુવ એ ઉત્તર ધ્રુવ બને છે જે વિદ્યુત પ્રવાહ ધારિત તારની દિશા જે ક્લોકવાઇઝ હતી એ એન્ટી ક્લોકવાઈઝ બની જાય છે આમ પ્રવાહ ધારિત તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રહેલું છે તે નહોતું આના માટે ઊંચા પ્રવાહ ની જરૂર પડે છે ઊંચા પ્રવાહના લીધે જ આ શક્ય બને છે પ્રયોગમાં આપણે જોયું કે સીધા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતી વખતે તેની બાજુમાં કોઈ ચુંબકીય સોય લાવવામાં આવે તો તેમાં કોણાવર્તન થાય છે એટલે કે તારને કેન્દ્ર તરીકે ગણીએ તો તારને લંબ એવું સમતલ જે કાલ્પનિક વર્તુળ તૈયાર થાય તો એ વર્તુળની સ્પર્શકની દિશામાં તેની દિશા હોય છે એટલે કે આકૃતિ દ્વારા સમજીએ આપણે એક બેટરી સાથે વાહક તાળને જોડ્યો ત્યારે એની નજીક ચુંબકીય સોય લઈ જવામાં આવે છે તો ચુંબકીય સોય અત્યારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે કારણ કે અત્યારે સ્વિચ ઓફ છે જેવી સ્વિચ આપણે ઓન કરીએ એટલે કે જોડાણ કરીએ તો બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ વહેશે અને પરિણામે ચુંબકીય સોયમાં કોણાવર્તન જોવા મળે છે એનો મતલબ કે આકૃતિ એની અંદર જે આપણે ડોટ સ્વરૂપે દર્શાવ્યું છે એનો મતલબ કે વાહક તારની બહારની તરફ બહારની તરફ વિદ્યુત પ્રવાહ વહેતો હશે તો ચુંબકીય ક્ષેત્રની રેખાઓ એન્ટી ક્લોક વાઈઝ જતી હશે પણ જો વાહક તારને અંદરની તરફ અંદરની તરફ વિદ્યુત પ્રવાહ વહેતો હશે તો જેને ક્રોસ વડે દર્શાવીએ છીએ એટલે આપણે સમજવા ખાતર ટ્રીક આપું છું તમને અંદર જવાની મનાઈ છે જેને આપણે ક્રોસ વડે દર્શાવીશું ઓકે તો અંદરની તરફ વિદ્યુત પ્રવાહ વહેતો હશે તો એની દિશા બદલાઈ જાય છે જે ક્લોકવાઈઝ થઈ જાય છે તો આમ જ્યારે વિદ્યુત પ્રવાહ મોટો હોય ત્યારે ચુંબકીય સોય તારની નજીક લઈ જવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રને અવગણી શકાય છે અને પરિણામે ચુંબકીય સોય કોના વર્તન પામે છે આ જ રીતે જો પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો સોયનું પણ કોણાવર્તન થાય છે આપણે જોયું પ્રયોગમાં બરોબર હવે પ્રવાહ વધારીએ અથવા તો ચુંબકીય સોયને નજીક લઈ જઈએ તો કોના વર્તનમાં પણ વધારો થાય છે બરોબર તો આના પરથી આપણે કહી શકીએ કે ગતિમાન વિદ્યુત ભાર અથવા તો પ્રવાહો તેમની આસપાસના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે જેને જ આપણે ઓસ્ટેડનું અવલોકન કહીએ છીએ બરોબર જે ઉપર આકૃતિમાં આપણે દર્શાવ્યું એ આકૃતિ જે વિદ્યુત પ્રવાહના પાના પૃષ્ઠ બહારની તરફ આવતો હોય તો ડોટ વડે તો જેને આપણે ડોટ વડે દર્શાવીશું આ રીતે બરોબર પણ અંદરની તરફ વિદ્યુત પ્રવાહ જતો હોય તો ક્રોસ વડે દર્શાવીશું અંદર જવાની મનાઈ છે એવી રીતે યાદ રાખીશું જ્યારે બહાર આવીએ તો ડોટ બની જઈએ આવી રીતે યાદ રાખીશું ઓકે ત્રીજી આકૃતિ જોઈએ આપણે મિત્રો તો આ રીતે ત્રીજી આકૃતિમાં વાહક વાહકતાણની ફરતે ચુંબકીય ક્ષેત્રના વર્તુળ સ્વરૂપે ચુંબકીય ક્ષેત્ર હોય છે તો આ થયું ઓસ્ટ્રેડનું અવલોકન જો તમને આ બધા વિડીયો ગમતા હોય તો લાઈક બટન પર ક્લિક કરો અને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો અને હજી પણ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા જ વિડીયો મેળવવા માટે તમે બેલ આઇકન પર ક્લિક કરશો તો આવા નવા નવા વિડીયો તમને મળતા રહેશે ઓકે ચલો બાય મિત્રો